ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી હિન્દુ સમાજ તથા ગૌરક્ષ હેતુ કાર્ય કરતા યુવાનોની કરાતી હત્યા અંગે આજે હિન્દુ યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં સુનિયોજિત રીતે હિન્દુ સમાજ તથા ગૌરક્ષા હેતુ કાર્ય કરતા યુવાઓની હત્યા કરવામાં આવી રહી છે, ત્યારે આવી ઘટનાઓની નિષ્પક્ષ તપાસ થાય અને દોષિતોને સજા મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. આજે હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ રઘુવરસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા આજે કલેક્ટર શ્રી કચ્છને એવા મુદ્દા સાથેનું આવેદનપત્ર આપવામાં આવેલ છે કે 18 અને 19 તારીખ દરમિયાન 18 તારીખે વલસાડના એક ગૌરક્ષકને કસાઈઓ દ્વારા ઉપર ટેમ્પો ચડાવી અને એની હત્યા કરી દેવામાં આવી અને 19 તારીખે વેરાવળમાં હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓ ઉપર જેહાદીઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ ઉપર પણ પથ્થરમારો કરી અને પોલીસને પણ ઘાયલ કરવામાં આવી. આ સંદર્ભે સરકાર જાગે, કારણ કે બંગાળની ચિંતા ગુજરાતનો હિન્દુ સમાજ કરી રહ્યો છે, પણ ખરેખર હિન્દુ સમાજની જે દયનીય પરિસ્થિતિ ગુજરાતમાં છે એની કોઈ વાત અત્યારે કરી રહ્યો નથી. કચ્છ જેવા સરહદી જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 17 જેટલા હિન્દુ યુવાનોની હત્યા કરવામાં આવી છે અને લવજેહાદ, ગૌ હત્યા, ચીટિંગ આવા તો અનેક મુદ્દાઓ રોજ જ્યારે બની રહ્યા છે ત્યારે સરકારની આંખ ખુલે અને તમારા માધ્યમથી જનતા પણ જાગે. આ માટે આજે કચ્છના કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યું છે અને આવા આવેદનપત્રો અત્યારે આખા ગુજરાતમાં અપાઈ રહ્યા છે. તો આ પરિસ્થિતિમાંથી હિન્દુ યુવાનો બચી શકે, હિન્દુ સમાજ બચી શકે આવા આવા આશય સાથે આજે હિન્દુ યુવા સંગઠને આવેદનપત્ર આપ્યું છે.